મારા મિત્ર છે, મને કે તમે બેઠા હો ત્યારે હાવ નાનકડા એવા લાગે, પણ બોલવા વળગો ત્યારે ઈ કે વિકરાળ થાવ છો, ઈ કે મને ખબર નથી પડતી કે તમે શું તમારામાં આવે છે. હું જ કહેતો દા, ઈ એને કીધું એટલે તો એટલે જે કીધું ઈ હવે કહી દઉં. અમારે મિત્ર છે જે કહેવાય, મને કે બેઠા હો ત્યારે હિયાળિયા જવા લાગો, પણ બોલવા વળગો તો સિંહ લાગો છો, ઈ કે ક્યાંથી આવે છે. મને બીજી ખબર નથી, માતાજીની પરમાત્માની કૃપા અને તમારો બધાનો પ્રેમ છે ત્યારે આ બધું બોલાય. નકર આમાં તમારા મસ્તક એ અમારા પુસ્તક અહીં કઈ હથિયાર અમારી પાસે આવો બધો સોફડા ને કઈ અહીં રીએ નહીં તો એમાં આ બધું ભેળું ન થાય. ભજન ગાવામાં વાંધો ન આવે, ભજન એનો અર્થ એવો નથી ખેલા છે, ભજન એ જરૂરી છે એ બહુ, પણ એમાં શું છે એક પછી કયા કોણ, પણ આમાં વાતમાં તો ક્યાંથી ક્યારે ક્યારે, પણ આ પ્રેમ બીજી તમને ચોખવટ કરું, કૃપાની હું વાત કરું, કૃપા વગર એટલે મેં મોકલીએ નહીં એટલે વાત નથી, વાર્તા કાંઈ એમ નથી કરવી, પણ માં મોગલિયાની મારી કુળદેવીની માતા પિતાની અને સંતોની કૃપા એનાથી હું આવડું નામ કે જે કાંઈ નામ એટલે એવડું બધું નહીં, પણ એટલું થયું ખાલી થોડું અને આ બધું કરું છું. બાકી કોઈ દુનિયામાં મારો એવો ગુરુ નથી, શીખાડવાળો ગુરુ ઓમ ગુરુ નહીં, એમ ગુરુ છે, પણ કે ભાઈ હું ફલાણા પાસે હેંકો અથવા તો કોઈ કલાકાર અથવા તો કોઈ કવિ અથવા તો કોઈ વિદ્વાન એમ ન કહી શકે કે મેં આને શીખાડ્યું, હું એમ કહું છું મને કોઈ શીખાડ્યું નથી. હા, મને કૃપા થઈ કોકની વાત, બાકી કોઈ પાસે હું શીખ્યો નથી. ફલાણા ભાઈએ મને બહુ સપોર્ટ કર્યો, ફલાણા ભાઈએ કોઈ સપોર્ટ તો જરૂરી, પણ મને ખબર નહીં આવે કેમ આપ્યું, કોઈ મને હજી ખબર નથી. મામા એક ચોપડી ભણેલ નથી, મારું લીલા પાણી નેહ તમને જડે માંડ અટાણે ગોતો તો એવું નેહડામાંથી કેવી રીતે, પણ એનો અર્થ બોલું નથી કરતો, પણ કોકની કૃપા ઉતરે, પણ તમારે કૃપાના લાયક થવું પડે એ વાત પાકી છે, તો કૃપા ઉતરે એ વાત.